ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા વધતા જતા કોરોના સંક્રમણને લઈ ડીસા શહેરમાં સંક્રમણને અટકાવવા માટે આજથી નવી સ્ટ્રેટેજી અમલમાં મૂકવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના 11 વોર્ડમાં ધનવંતરી રથના માધ્યમથી લોકોને જરૂરી દવા આપવા ઉપરાંત તેમના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2000 પાર પહોંચી ગઈ છે, જ્યારે ડીસામાં આ આંકડો 1000 પાર નીકળી ગયો છે. અને અત્યારે કોરોનાના દર્દીઓની સંખ્યામાં પણ દિવસે ને દિવસે ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અને તેમાં પણ ખાસ કરીને ડીસામાં કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે શહેરના માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી વિટામિન સીની ટેબ્લેટ, ઉકાળા, હોમિયોપેથી અને આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે શહેરના તમામ વોર્ડમાં ધનવંતરી રથના માધ્યમથી લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી સ્ટ્રેટેજીથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબૂમાં મેળવવામાં સફળતા મળશે તેવો વિશ્વાસ બનાસકાંઠા જિલ્લા અધિક આરોગ્ય અધિકારીએ વ્યક્ત કર્યો છે. આપણા માન્ય કલેક્ટર સાહેબશ્રી, માન્ય DDO સાહેબશ્રી, માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સૂચના અનુસાર ડીસા ખાતે અને પાલનપુર ખાતે જે અર્બન સેન્ટર છે ત્યાં પાલનપુરમાં 14 રથ આપ્યા છે, ધન્વંતરી રથ, જેમાં એક વ્હીકલ હોય છે, સાથે બે ડૉક્ટર RBSKની ટીમ હોય છે, FHW બેન હોય છે, MPW ભાઈ હોય છે, એમ ડીસામાં પણ 11 ટીમો આપણી વોર્ડ વાઇઝ મોબાઈલ ટીમ છે અને સાથે સાથે સ્ટેટિક ટીમ છે કે જ્યાં આપણે સોસાયટી હોય ત્યાં એ સોસાયટીમાં બેસીને પણ OPD ચલાવે છે. જે અત્યારે આપણે કોરોનાના કેસો વધી રહ્યા છે તે વધુ પ્રસાર ન થાય, ફેલાય નહીં, તેના માટે અત્યારથી આપણે પ્રિવેન્શન કામ કરી રહ્યા છે કે જે ઘરમાં પોઝિટિવ નીકળ્યો છે એ આજુબાજુના લોકોમાં ચેપ ન ફેલાવે તેની કામગીરી આપણી ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તે ટીમ હાલમાં જે આપણે સંસમની વટી છે, જે આયુર્વેદિક ટેબ્લેટ છે, આયુર્વેદિક ઉકાળા છે, હોમિયોપેથિક ટેબ્લેટ, જે આર્સેનિક આલ્બમ 30 છે, વિટામિન સીની ટેબ્લેટ છે, આ ચાર જાતની ટેબ્લેટ જે પોઝિટિવ આવે છે તેને આપવામાં આવે છે, તેના સંસર્ગમાં રહેલા હોય વ્યક્તિઓને આપવામાં આવે છે અને સાથે સાથે આજુબાજુ જે કન્ટેનમેન્ટમાં 15-20 ઘર કર્યા હોય તે લોકોને પણ આ દવા અમારી ટીમ દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે તેમને હેલ્થ એજ્યુકેશન પણ આપવામાં આવે છે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને જે હાલમાં કોઈ દવા શોધાણી નથી, એની વેક્સિન શોધાણી નથી, પણ આજની વેક્સિન ગણવા જઈએ તો માસ્ક, ઓનલી માસ્ક, માસ્ક જ એની વેક્સિન છે. એટલે માસ્ક માટે પહેરી સતત પહેરી રાખવા અને ક્યારે પણ બહાર જવાનું થાય તો માસ્કનો સતત ઉપયોગ કરવો. 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓએ ઘરની બહાર નીકળવું નહીં તેવી અમારી ટીમ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, લોકોને સમજણ આપવામાં આવી રહી છે. સાથે સાથે સોસાયટીમાં જાય છે તો સોસાયટીમાં પણ OPD ચલાવે છે અમારી ટીમ અને OPDમાં જે શરદી, ખાંસી, તાવવાળા કેસો હોય તેને અલગ તારવી અને તેમના માટે જે રેપિડ ટેસ્ટ કરવાનો હોય તે રેપિડ ટેસ્ટ માટેની વ્યવસ્થા પણ અમારી તાલુકા હેલ્થ કચેરી ખાતે કરવામાં આવી છે અને તેમનો ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં નેગેટિવ પોઝિટિવ આવે તો તે પ્રમાણે અમે આઇસોલેશન કરવાનું, હોમ આઇસોલેશન કરીએ છીએ અને હોસ્પિટલાઇઝેશન કરવાનું તો હોસ્પિટલાઇઝેશન કરીએ છીએ અને આ સ્ટ્રેટેજી જે અપનાવી છે તેના કારણે હાલમાં સતત કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.